દાહોદમાં અત્યારે અમે છીએ અને દાહોદની અંદરથી ચૂંટણી ચાલીસાના રંગ કેવા મળે છે એ જોવું છે. દાહોદની મુખ્ય બજારની અંદર અત્યારે આવ્યા છીએ. ખાણીપીણી અને અત્યારે બપોરનો ટાઈમ છે, ગરમી છે, લસ્સી અને છાશની મોજ મજા લોકો માણે. શું નામ સાહેબ તમારું? મનીષભાઈ પંચાલ. મનીષભાઈ ક્યાં રહેવાનું? દેસાવાડા. અહીંયા દાહોદમાં જ? પંદર કિલોમીટર દૂર. 15 કિલોમીટર ગામમાં રહો છો? અચ્છા, કેવું છે ગામડાની અંદર વ્યવસ્થાઓ બધી કેવી છે? આમ તો સારી છે, રસ્તાઓ થોડું બાકી છે, હવે કામ પતે ગા. ચાલુ છે કામ? હા, કામ ચાલુ. અચ્છા, એટલે આમ વાંધા જેવું નથી. ગરમી બહુ પડે છે ને, ભયંકર. અરે પીલો પીલો, તમે 3 વાર રોકાઈ ગયા. અરે પીલો પીલો. અરે એક મારી લો, એક ઘૂંટડો મારી લો, છાશનો છેલ્લો ઘૂંટડો બાકી. હા, ટાઢક થઈ ને. અચ્છા, ચૂંટણીની આવી ગરમી દેખાય છે કે નહીં દેખાતી? દેખાય છે સાહેબ. દેખાય છે? માર્કેટમાં નેતાઓ આવી ગયા છે? હા, આવી ગયા ને. તો તમારે ત્યાં આવ્યા પ્રચારમાં? આવ્યા. કોણ આવ્યું હતું? પ્રભાબેન તાવડિયા હતા, રસ્તો આવ્યા હતા, બંને પાર્ટી આવી. હે, કોણ કોણ આવ્યું હતું? જસવંતસિંહ બાપોર. એમ, જસવંતસિંહ આવ્યા હતા અને પ્રભાબેન બી આવી ગયા. શું વાત છે. શું વચન શું આપી ગયા? મેળો હતો એટલે સાહેબ, અમે તો સાંભળવા નહીં મળ્યું. અચ્છા, સાંભળો ખરા શોખ છે. નેતાઓને સાંભળવા ગમે? ગમે ને. ગમે? શું ખાસ કો બોલે શું એવું તો ગમે? તો વધારે નહીં બોલાયા સાહેબ, મને વધારે નહીં બોલાય. ઠીક છે. આ બાજુ અહીંયા આગળ મીઠાઈની દુકાન છે અને મસ્ત મજાનું અત્યારે અહીંયા આગળ બપોરના સમયે ઉપર માંડવા બાંધી દીધા છે એટલે લોકો શાંતિથી અહીંયા આવે, ખાઈ પી શકે, નાસ્તો કરી શકે અને એની સાથે સાથે છાશને એની પણ લોકો મજા માણી શકે. ટ્રાફિકથી ધમધમતો આ વિસ્તાર છે. આ બાજુ છે સાહેબ, એમની જોડે વાત કરીએ. આવો. હા, અચ્છા, શું નામ સાહેબ આપનું? નામ 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 વિજય. હે, વિજયભાઈ ક્યાં રહેવાનું? નરેશભાઈ છે ને, આ કેમેરો લઈને ઉભા, એ છાસ નહીં પીતા. બોલો. તો આપણે ગરમીમાં છાસ તો પીવી જોઈએ ને. શું? હા, કેવી ગરમી કેવી છે આમ? તો ગરમીમાં ખેતી કરવી, ખેતી કરો છો? નોકરી કરો છો ક્યાં? અહીંયા? ના, મજૂરી કામ પર ઘરે છીએ. હા, તો અહીંયા શેના માટે? હા, અમારી બેનનું ઘર છે. હા, મારી બેનનું ઘર છે. બેનના ઘરે આવ્યા હતા. અચ્છા, ચૂંટણીનો કેવો માહોલ દેખાય છે? નેતા આવે છે કે નહીં? એમનામ આવે છે તો હાથ જોડીને આવે છે કે એમનામ આવે છે? આમ હાથ જોડીને આવે ને નેતાઓ અત્યારે ચૂંટણીમાં? આ જોયા કે નહીં? કોને કોને જોયા? હું આ બાજુ આવીને કહું. કયા કયા નેતાઓને જોયા? હે, કોને કોને જોયા નેતાઓને? બધાને, બધા બધાને જોયા. અરે તમે ગજબ કરો છો, અત્યાર સુધી બધું સાંભળ્યું, પછી નેતાઓનું નામ કીધું તો કેવું ઓછું સંભળાય છે. હા, વિજયભાઈ હાથ મિલાવો બાકી. જોરદાર મજા આવી ગઈ તમારી જોડે વાત કરીને. થેન્ક યુ. આવો આ બાજુ, બીજા લોકો સાથે વાત કરીએ. અને આ દાહોદની આ ગરમી છે અને એની અંદર છાશની મજા બધા પીવે છે તો ભાઈ આગ્રહ કર્યો કે થોડી ચાખો, આપણે બી છાશની મજા માણીએ. અંદર મસાલા જીરું છે અને એની સાથે સાથે સંચર ને આ હા 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 છાશ. અલ્યા, અડધો ગ્લાસ ભરવાનો હતો, આખો ગ્લાસ ભરી દીધો તમે. શું નામ સાહેબ આપનું? બાબુ ડામોર. બાબુભાઈ ડામોર. અચ્છા, તો અહીંયા આપણે આ વિસ્તાર તો આખો આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે, બરાબર ને? તો કેવી સુવિધાઓ આદિવાસીઓ માટેની અહીંયા? સુવિધાઓ સારી છે સાહેબ આદિવાસીઓ માટે. હું બપોર મહીસાગરનો છું, કડાણાનો. હું અહીં સર્વિસ કરું છું, નોકરી. કડાણાથી અહીંયા આવો છો? હા જી, હા જી. તો અહીંયા કેમ સર્વિસ કરવાવું પડે? હું દાહોદ હતો, કૃષ્ણ સ્વીટ આપણી બ્રાન્ચ છે ગોધરામાં. હું તઈ હતો, હમણાં 3-4 વર્ષથી અહીંયા આવ્યો, 8-1 વર્ષ નોકરી થઈ કરી મેં. તો અહીં તો બધા કહે છે ને કે કોઈને નોકરી નહીં મળતી ને આ તે મળે જ છે ને. અમે આટલા વર્ષોથી કરીએ છીએ, અત્યારે 100 માણસનો સ્ટાફ છે અમારી દુકાનમાં. અચ્છા, હા જી. તો નોકરીઓ મળી જાય લોકો? મળી જાય છે ને. આ કરીએ કે છે નહીં મળતી એનું શું? ના ના, મળે જ છે સાહેબ. જૂઠું બોલે છે? જૂઠું બોલતા છે. બાકી નોકરીઓ તો કરવી હોય અને નોકરીઓ મળે જ છે ને. કરવું હોય એના માટે બધું છે. બહુ સાચી વાત છે. અચ્છા, એ રાજકારણમાં ચૂંટણીમાં રસ ખરો કે નહીં? ના, આપણે રાજકારણમાં હોય છો નહીં તો વોટ નહીં આપતા? વોટ તો આપીએ ને. રાજકારણમાં રસ વગર વોટ કેવી રીતે આપવાનો? વોટ તો મતદાન કરવું જરૂરી છે. મતદાન કરવું જરૂરી. શું જોઈને મતદાન કરો? અરે, માણસ નેતા જોઈને કે ભાઈ માણસ સારો છે, આપણી મદદરૂપ થઈ શકે એ જોઈને મતદાન કરીએ. કોણ કોણ આપણે અહીંયા લડે છે ચૂંટણી? અહીં તો હમણાં આપણે સાંસદમાં બાબુર સાહેબ છે, કોંગ્રેસમાં પ્રભાબેન તાવીયાડ છે, બરાબર.
કેવું ભાભોર સાહેબ નું કામ કેવું છે? સાહેબ નું અત્યારે સારું ચાલી રહ્યું છે, બધી બાજુ, અમારી બાજુ, આ બાજુ. એમ માહોલ કોની બાજુ દેખાય છે? ભાભોર સાહેબ બાજુ દેખાઈ રહ્યો છે હાલમાં. એક તરફી કે થોડું થોડું? ના, એટલે હજી તો માહોલ એટલો જામ્યો નથી એટલે ખબર પડે ના અત્યારે હાલમાં તો. ભાઈ જાણે છે, નોકરી કરે છે, ભલે બધું જ જાણે છે. છાસ બહુ જોરદાર છે તમારી, ખરેખર જબરજસ્ત મજા આવી ગઈ. અને દાહોદની બજારમાંથી અમે જ્યારે નીકળી રહ્યા હતા ત્યારે એક આ દાદાને અમે ઓળખી ગયા. તમે ઓળખો છો કોણ છે? કદાચ યાદ કરો, કદાચ તમને યાદ આવે કોણ છે. આ પાઘડી એમની ઓળખ છે અને આ પાઘડી એમણે દેશના વડાપ્રધાન અને જે તે સમયના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને કેટલી વાર પહેરાવી છે. પેલા તો દાદા આપનું નામ? વરસિંહ સગન ભાભોર. અને ક્યાંના આપ સરપંચ છો? અબલોડ ગામના સરપંચ. અચ્છા, અબલોડ ગામના સરપંચ છો આપ. નરેન્દ્ર મોદીને કેટલી વાર પાઘડી પહેરાવી? 21 વાર. 21 વખત તમે પાઘડી પહેરાવી? અહીંયા 17 વાર અને દિલ્હી 4 વાર. દિલ્હી 4 વાર? વિમાનમાં ગયા હતા? એમણે બોલાયા હતા તમને? એમણે બોલાયા. પોલીસ આવે, પોલીસ મેલવા આવે, પોલીસ લઈ જાય. અરે વાહ, ક્યાં વાત છે. જબરા માનપાન સરપંચ સાહેબ તમારા તો. પણ આ પાઘડીની ખાસિયત શું? અને આદિવાસી પાઘડી. આદિવાસી પાઘડી. આમાં વચ્ચે કઈ આમ પાટિયું બાટિયું કશું જ નહીં, ખાલી કાપડની જ આટલી મોટી આમ ફરે? આ તો નાની છે. મારી ઉંમર 12 વર્ષની થાય ને તે વખતથી અમે પાઘડી બાંધવા માંડ્યો. થોડી 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 વધારતા વધારતા 61 મીટર લઈ ગયો. ઓહો, 61 મીટર લઈ ગયો. હવે નહીં જાય, હવે બસ હાથ બહુ દુખ્યા. હાથ દુખી જાય? તમારા સિવાય કોઈ બાંધી શકે છે કે નહીં? નહીં બાંધાય આવી પાઘડી, ના બાંધાય. પણ આ કોકને શીખવાડવું તો પડશે ને? ટેલિંગ કરે છે પણ એ નહીં ભણે. અચ્છા, એ તો પાછા પેલા બૈરા ગીત ગયા નહીં કે ધોતિયા વાળો ગમતો નથી. દાદા બી ગજબ છે. બાકી સરપંચ સાહેબ મજેદાર માણસ છો તમે. એમ નહીં, મારો કહેવાનો મતલબ એ છે કલ ખેલ મેં હમ હો ના હો, પણ પાછળ પછી કોકને તો આ વારસો આપતા જવું પડશે ને? એ તો આલીએ છે. મેં થોડો શીખવાડો છો કે નહીં? શીખવાડીએ છે. એક બે ત્રણ શીખે છે. તો શીખે છે ને? શીખે છે. રોજ આવે હો બાજી બતાડો, આવી રીતે હાથ આવી રીતે પહેરવાનો, આવી રીતે. અને આ અંગરખું પહેર્યું છે એનું ખાસ આ ચાંદીની ઘૂઘરીઓ છે? ચાંદીની હશે, ચોખ્ખી ચાંદી છે. ચોખ્ખી ચાંદી. એમ નહીં તો આ બધું ચાંદી પહેરીને આવી રીતે આ બજારમાં નીકળો છો તો ટેન્શન નહીં રહેતું? ના, આમાં કોઈ કઈ નહીં કરે. એમ એ બધા જાણે છે કે આની ધાક ઘણી છે. અચ્છા, માથા ભારે છે ભાઈ સરપંચ સાહેબ. હમણાં આની ઘડી ફોન કરીએ તો એસપી આવી જ જાય. કેટલા આવી જાય? એસપી આવી જાય. એસપી આવી જાય. હવે સ્વાભાવિક છે. હવે જેને રાષ્ટ્રપતિ એવોર્ડ મળેલા છે. તમને રાષ્ટ્રપતિ એવોર્ડ મળવાનો છે? મળી ગયા. મળી ગયો? કયો એવોર્ડ? પ્રતિભા પાટીલ. પ્રતિભા પાટીલજી આપ્યો હતો 9-10માં. 9-10માં આખા દાહોદમાં ફેમસ નહીં, આખા દેશમાં ફેમસ છે કાકા. હું અહીંથી નીકળ્યો ને મને નસીબ વળી કે અહીંયા સરપંચ સાહેબ જોવા મળી ગયા. અચ્છા, હવે આ અંગરખું તમે પહેર્યું છે એની ખાસિયત શું? એની ખાસિયત બંડી, બંડી આ સાંકળી. આ પણ આ વેલ્વેટ આ બધું ગરમીમાં પહેરીને નીકળો આટલી. આ સૂરજ નારાયણ તપે છે માથે, ગરમી નહીં થતી? આદત પડી ગયા પોગે સંપલ બી નથી. ચપ્પલ બી નહીં પહેર્યા તમે પગમાં? ઉખડવા માંડ્યું એટલી ગરમી છે. પણ તમને મળીને સરપંચ સાહેબ ખરેખર મજા આવી ગઈ. હું ઓળખી ગયો. મેં કીધું આ નરેન્દ્ર મોદી ને પાઘડી પહેરાવનાર વ્યક્તિ છે, હું જોતા ઓળખી ગયો તમને. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર અમારા માટે તમે આમ અહીંયા મળ્યા ને મેં નસીબ અમારું અને આમ ચર્ચા કરવા માટે તમે તૈયાર થયા એ ખૂબ ખૂબ આભાર. ચાલો મળીએ. રામ રામ. અરે તમે દાહોદ આવો તો એક બીજી વસ્તુ, અહીંની કચોરી અને અહીંની રતલામી સેવ. એવું કહેવાય કે દાહોદમાં દાળમાં મીઠું ના હોય તો ચાલે, પણ રાત્રે સેવ ના હોય તો ના ચાલે, અને સેવ ખાવી જ પડે. અને અહીંયા તો અહીંની જે કચોરી મળે છે સાહેબ, એ કચોરીની તો આખી વાત જ જુદી છે. અહીંયા 30-35 હજાર નંગ કચોરીઓ, 35 હજારની નહીં, 30-35 હજાર નંગ કચોરીઓ રોજની વેચાય છે અહીંયા. ખાણીપીણી મોજ મજા દાહોદની અંદર પણ છે. શું નામ સાહેબ? અમૃતલાલ પાટીદાર. અમૃતલાલ પાટીદાર ક્યાં રહેવાનું? એમપી. એમપી? તો ગુજરાતી આવડે કે? ગુજરાતી નહીં આવડે. ગુજરાતી નહીં આવડે. હિન્દી આવતી? હિન્દી આવડતી.
एमपी से आते हो, कहाँ से? रतलाम से? पेटलाद। पेटलाद से। अच्छा, एमपी का तो ये मतलब ये कचौड़ी है, समोसा है, बहुत फेमस है, फिर भी यहाँ पर खाने आते हो? वो इधर आए ना अस्पताल में, इसलिए मैंने कहा। तो कैसा है एमपी? जैसा है कि बहुत अच्छा है, है? जोरदार जोरदार है। अच्छा, एमपी में चुनाव उनाव है कि नहीं? है ना। कौन सा चुनाव है ये? अभी मोदी का, मोदी का चुनाव है। क्या बोलते हैं उस चुनाव को? लोकसभा। लोकसभा, लोकसभा चुनाव। तो कौन कौन लड़ रहा है वहाँ से? आपके वहाँ कौन सी लोकसभा बैठक सीट कौन सी पड़ती है? झाबुआ जिले। अच्छा, और कौन कौन लड़ रहा है? मैं अभी कांतिलाल भुजियाल लड़ रहा है। हाँ। और एक वो अपने क्या नाम, क्या नाम है, क्या नाम है, वाल सिंह, वाल सिंह वो उसके वो अपने अरे चौहान वो। अरे छोड़ो यार, जो भी लड़ रहा है लड़ रहा है। कब है चुनाव? अभी है ना, अभी हमारे इधर चुनाव अभी नहीं है, दूसरे चौथे चरण में हमारे इधर। चौथे चरण में? हाँ। अच्छा, मतलब पता है सब आपको? चौथे चरण। क्या बात है। क्या करते हैं आप? हम खेती करते हैं। और खेती बाड़ी? हाँ, खेती। पानी वानी है वहाँ पर? पानी है, है? वो हमारा माही डैम का हो यार पानी। अच्छा, माही डैम की वजह से पानी अच्छे सुविधा। वहाँ राजस्थान रहते हो, हॉस्पिटल के लिए यहाँ क्यों आना पड़ा दाहोद? नहीं, हम एमपी रहते हैं। अरे सॉरी, एमपी से यहाँ क्यों आना पड़ा? यहाँ पे इलाज अच्छा है, वहाँ नहीं मिलता इतना। वहाँ इतना इलाज अच्छा नहीं मिलता है। मामा ने कुछ अच्छा किया नहीं वहाँ पर? अच्छा किया मामा ने, बहुत अच्छा किया, मगर यहाँ यहाँ दादा ने ज्यादा अच्छा किया। ज्यादा अच्छा किया। ठीक है, चलिए, बढ़िया। थैंक यू सो मच, एंजॉय योर मील एंड स्नैक। साहेब जोड़े बात करिए। साहेब नहीं आऊ कर सो, खाली कचोरी केवी जे तो कही दो। नहीं, अच्छा, साहेब ने आकरा पाणी है भाई, थोड़ा एमनी जोड़े बात नहीं करिए, भाई जोड़े बात करिए। हस्तो चेहरो छे એટલે મને મજા આવી ગઈ। શું નામ ભાઈ? સુમિત ચારે। ક્યાં રહેવાનું? સંજેલે દાહોદ જ છે। અચ્છા, દાહોદ જ લેવાનું? લા, કામના માણસ છો, દાહોદમાં આમ કેવું મજા કેવી આવે રહેવાની? દાહોદમાં એકચ્યુઅલી હું ગોધરા રહું છું, અહીંયા સંજેલી મારું નેટિવ છે, અને દાહોદ ગાડીના ઇન્સ્યોરન્સ માટે આવ્યો હતો। અચ્છા, એવું છે, ગોધરા રહેવાનું, પણ દાહોદ આવો તો આમ નેટિવ છે, એ તો ખેંચતી હશે ને જમીન? હા, હે ને, હા। એટલે શું કરો છો તમે? હું એઝ અ ગુજરાત પોલીસમાં છું। પોલીસમાં છો? અરે વાહ ભાઈ વાહ, જોરદાર, એ તો રક્ષક છો તમે અમારા, હે? સરસ સરસ, ઇલેક્શન આવે છે ખબર છે ને? હા, તો બંદોબસ્તમાં ગોઠવાઈ જવાનું ને? બંદોબસ્તમાં ગોઠવાઈ જ ગયા છે ઓલરેડી, ઓલરેડી ગોઠવાઈ ગયા છો? અરે રાજા પર છો, બરાબર। પણ આમ હવે શું કરીએ, આપણી લોકોને વેકેશન પડે ને, આપણે ઇલેક્શન આવે એટલે બંદોબસ્ત કરવાનો। સરસ સરસ સરસ, અને કેવી મજા કેવી અહીંયા આગળ? આપ કચોરીનું કેવી મજા છે? કચોરીનું ઓથેન્ટિક ટેસ્ટ છે, એકદમ ઓથેન્ટિક ટેસ્ટ છે, એકદમ જોરદાર। હા, જોરદાર। ક્યાં વાત છે ભાઈ, બહુ વખાણ સાંભળ્યા છે એના કચોરીના। યસ 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 યસ, ચાલો થેન્ક યુ સો મચ, આ બાજુ જઈએ। અને આપ ક્યાંથી આવો છો? મેં કઈ આવ્યા, ગુજરાતથી આવે, હે? દાહોદથી જ આવે। દાહોદથી જ? તો ગુજરાતમાં દાહોદ આવ્યું ને, તો આપણો ગુજરાતમાં તો ઉભા છે લ્યા, આ તો ગુજરાતમાં જ ઉભા, એમ જ તમને કહું। શું નામ? નિરંજન। નિરંજન, વાહ, મસ્ત નામ છે, શું કરો છો? એન્જિનિયરિંગ। એન્જિનિયરિંગ કયા વર્ષમાં? સેકન્ડ। સેકન્ડ, તો વોટ આપવા જેવડા થઈ ગયા, હે ને? હા, ખાવું? ના ના ના, તમે ખાઓ, તમે ખાઓ, હું આપણે આપણે વાતો ના વડા કરીએ રાઈટ ભાઈ, કેમેરા ના જાણે છે આમ કેમેરામાં આમ? અરે વાહ, નિરંજન, થિયેટર વિયેટર કર્યું? નાટક? અરે બહુ નાટક કર્યું, હે ને? એટલે એની ઘરમાં નહીં, સ્ટેજ ઉપર? સ્ટેજ ઉપર, કોલેજમાં બી નાટક બહુ કર્યું, હે ને? મને લાગ્યું છે જે રીતે કેમેરો પકડી લીધો ને, વોટ આપવાનો કે નહીં? વોટ હમણાં નહીં આપવાનો, હજી નહીં આપવાનો? ના ના, ઉંમર તો થઈ ગઈ, ઉંમર થઈ ગઈ, પણ માણસ ચોઈસ નહીં થયું હજી, હે? પસંદગી બરોબર નહીં થઈ હજી। અચ્છા, એટલે કેવી રીતે? કેવી રીતે મતલબ કે કોને આપવો એ કન્ફ્યુઝન છે, એટલે અમે હમણાં ખાવામાં ધ્યાન આપી પછી તમને વાત કરીએ। લે, ખાતા ખાતા વાત ના કરાય, કોને વોટ આપવો? ખાતી વખત નો વાત, નો વાત, ઇંગ્લિશ છે, ઇંગ્લિશ બોલતા હે, હા, કે વાત હે, ઇંગ્લિશ ભી બોલવું પડે, બોલવું પડે ને, બધું બોલવું પડે। અચ્છા, થિયેટર નાટક કયા કયા કર્યા કોલેજમાં? કોલેજમાં આ બધું બગડાઈ ગયો, કોલેજમાં કઈ નાટક કર્યું? હા, આ જુલિયસ સીઝર? ના ના, નહીં। રાજા ભર્તુહરી? નહીં ના, ચોર સિપાઈ વાલા, ચોર સિપાઈ વાલા, મારો બેટો તૈયાર છે ખરેખર, ચલો એન્જોય એન્જોય। અને આગળ સાહેબ જોડે વાત કરીએ। અચ્છા સાહેબ, એક મિનિટ, ક્યાં રહેવાનું? ક્યાં ક્યાં? હા, કોને કહું? અરે નીકળી ગયા, એટલે આ સાહેબ જોડે વાત કરી આવો। અચ્છા સાહેબ, ક્યાં રહેવાનું? સજનગઢ તહેસીલ ડુંગરાવાડા। હા, ડુંગર, ડુંગરાવાડા? ડુંગરા, ડુંગરા, ડુંગરા। કહાં આવો? હોસ્પિટલ? હા, અસ્પતાલ આયે, અસ્પતાલ આયે હે। આપકા ગાંવ કોણ સા હે? ડુંગરા। વો કહાં પર હે? એમપી મેં? રાજસ્થાન। રાજસ્થાન મેં? રાજસ્થાન મેં ભી તો ચુનાવ કા દેખને કો મિલ રહા હોગા માહોલ, અભી જોરદાર માહોલ હે। અચ્છા, રાજસ્થાન મેં રહેતે હૈ તો યહાં ઇલાજ કે લિયે ક્યું આના પડા?
अच्छा उपचार है और ठीक है, वहाँ नहीं है इतनी सुविधा। अभी है सुविधा नहीं है, लेकिन यहाँ सुविधा है, विश्वास रहता है लोगों का। अच्छा, वहाँ विश्वास नहीं रहता है? वहाँ भी है, यहाँ सब सुविधाएं। अच्छा, तो वहाँ भी सुविधा है, वहाँ भी विश्वास है, तो फिर क्यों आना पड़ा? मैं वही तो जानना चाहता हूँ। नज़दीक है यहाँ। अच्छा, उधर वो दूर जाना पड़ता है? हाँ, ये बॉर्डर पे पास में है। तो चुनाव कैसा चलती है, माहौल कैसा है वहाँ राजस्थान? गजब का माहौल है, गजब का माहौल है। रोमांटिक, नेता हाथ जोड़ के उतर चुके हैं। कितने साल के बाद देखने को मिलते हैं वैसे आपके वहाँ नेता? हर रोज आते हैं, मतलब ऐसे आते रहते हैं या फिर चुनाव पे ही दिखते हैं? चुनाव पे दिखते हैं, चुनाव पे ही दिखते हैं, टारगेट होता है, फिर भी चुन के ले आते हैं। काम करते हैं कि नहीं करते नेता? करते हैं, काम तो करते, करते हैं, करते हैं काम। अच्छा, कौन कौन है आपके वहाँ से चुनाव लड़ रहा है? मालियो साहब है और राजकुमार रोत, बीटीपी से वो है। अभी कांग्रेस का तो प्रत्याशी भी घोषित नहीं किया, लेकिन करने वाले हैं। अच्छा, अभी होगा? होगा। बीजेपी से महेंद्र सिंह मालविया। महेंद्र सिंह मालविया कौन सी लोकसभा पड़ती है? बांसवाड़ा डूंगरपुर। बांसवाड़ा डूंगरपुर, मैं आया था पिछली 2019 में बांसवाड़ा डूंगरपुर लोकसभा करने के लिए, वहाँ पर हमने किया था शूटिंग। बहुत बढ़िया जगह है डूंगरपुर, तो क्या खूबसूरत बना दिया है, बहुत घूमने जैसी जगह मेरे को तो लगी, बहुत अच्छी लगी। रोमांटिक? हाँ, रोमांटिक। हाथ मिला दीजिए। ही सिंग रोमांटिक, क्या बात है। ચૂંટણીની વાતમાં પણ એમણે રોમાન્સ શોધી લીધો, એટલે આ મજા છે ચૂંટણી ચાલીસાની, લોકો સાથે હળવાશ ભરી વાતો કરવાની, એમના મનની વાત જાણવાની, અને જોડે જોડે થોડી વાત રાજકારણની પણ કરી લેવાની, એક નાનકડા વઘારની જેમ। અત્યારે દાહોદથી વિદાય લઉં છું, પણ હા, ફરી મળીશું કોઈક બીજા શહેરમાંથી, લોકો સાથે આ જ રીતે વાત કરીશું, અને આ રાજનીતિનો નાનકડો વઘાર ચૂંટણી ચાલીસામાં આ જ રીતે મારતા રહીશું। કેમેરામેન નરેશ વાટેર સાથે નુપુર પટેલ, સંદેશ ન્યૂઝ, દાહોદ।